ધોરણ ચાર વિષય વિજ્ઞાન પાઠ 8 પવન મગધરું અને ચક્રવાત આ વિશે આપણે ગઈકાલે માહિતી મેળવતા હતા. એમાં આપણે શું શીખ્યા? તો કે હવા દબાણ કરે છે. મેં તમને કીધેલું એ પ્રયોગ કરેલો, ગરમ પાણી કરવાનું. ગરમ પાણી કર્યા પછી શું કરવાનું? એકદમ પાણી ઉકળે પછી તેલનો ડબ્બો, તેલના ડબ્બામાં પાણી ભરી દેવાનું. નાનો ડબ્બો હોય એમાં પછી ઢાંકણું ગરમ કર્યા પછી ઢાંકી દેવાનું. ઢાંકી દીધો પછી એકદમ પાણી ઉકળી ગયું પછી ઢાંકવાનું, બરાબર? પછી એકદમ ઢાંકી દીધા પછી તમારે એને નળ નીચે કે કાં તો એને ટમલરથી ઠંડુ પાણી રેડો. તો તમે જોજો ડબ્બો કેવો થઈ જાય છે, વાંકા ચોખ્ખું વિકૃતા કારણ થઈ જાય છે. એવું હોય તમે પ્લાસ્ટિકની બોટલમાં પણ કરો. તો કે ગરમ પાણી કરવાનું, ગરમ પાણી કર્યા પછી એકદમ ઉકળતું પાણી પ્લાસ્ટિકની બોટલમાં રેડો. રેડ્યા પછી એના પર ઠંડુ પાણી રેડો, એની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું. પછી ઠંડુ પાણી તો પ્લાસ્ટિકની બોટલ વાંકી ચૂકી થઈ જાય છે. એટલે શું આપણે શું થયું કે આમ આ પરથી આપણને શું તારણ માન્યું? આપણને એ તારણ માન્યું કે હવા દબાણ કરે છે. હવે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે. પવનનો વેગ વધવાને લીધે શું થાય છે? તો કે હવાનું દબાણ ઘટે છે. તો પ્રવૃત્તિ કઈ છે? પ્રવૃત્તિ 8.2 એક ખાલી બોટલના મુખની સાઈઝ કરતા નાની સાઈઝ કાગળનો ઊંચો વાળી નાનો દડો બનાવો. બોટલને તેની બાજુમાંથી પકડી આવી રાખો જેથી બોટલનું મુખ તમારી તરફ રહે. હવે તમારે શું કરવાનું છે? અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું છે કે બોટલ છે અને બોટલની અંદર નાનો ટુકડો નાખ્યો છે, બરાબર? તો મુખની સાઈઝ કરતા નાની એટલે જે બોટલ તમારી હોય એનું જે મૂળું હોય એના કરતા નાનો કાગળનો ટુકડો બનાવી કાગળનો ઊંચો કરીને અંદર બનાવી અંદર મૂકવાનો. બોટલને તેની બાજુમાંથી પકડી આડી રાખો કે જેથી બોટલનું મુખ તમારી તરફ રહે. એટલે બોટલનું મુખ તમારી બાજુ રહે એ રીતના આડી રાખવાનું છે. હવે તમે બનાવેલો કાગળના ડૂંચો બોટલના મુખ પર મૂકો. હવે તેને ખૂબ મારીને બોટલમાં અંદર ધકેલવાનો પ્રયત્ન કરો. એટલે આગળ હોય પછી તમે આમ જોરથી એવી ખૂબ મારો એને અંદર ધકેલવાનો પ્રયત્ન કરવાનો છે. જુદી જુદી સાઈઝની બોટલો પર અલગ, એટલે એવું નહીં કે એક જ બોટલ, અલગ અલગ છે. ખાખાનું એકદમ એકદમ નાનું હોય, કોઈનું બહુ મોટું હોય, એ રીતના બે ત્રણ સાઈઝની બોટલ લે અને એક અલગ 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 મૂળવાળી અને એમાં આ ગળો કરી જોવા. એટલે બોટલમાં તમે જોશો તો કાગળના દડાને આમ ખૂબ મળે ને, તો કાગળ દડો જેટલો આમ જશે ને એટલો પાછો બી હશે, બરાબર? એટલે અંદરમાં નાખવા માટે શું થાય છે? તો કે મુશ્કેલી પડે છે. હવે જુઓ ફુગ્ગા ઉપર મુખ માટે હવે તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ફુગ્ગા લેવાના છે, બે ફુગ્ગા સમાન કદના છે, બરાબર? પછી લગભગ બે સમાન કદના બે ફુગ્ગાને બંનેમાં થોડું પાણી જવું, બંનેમાં શું કરવાનું છે? પાણી ભરવાનું. બંને ફુગ્ગાને લગભગ સમાન કદમાં ફુલાવી એ દરેકની સાથે થોડી બનવું, એને પાણી ભરોવીને પછી થોડી બહની દેવાની છે. લાકડી કે સાયકલના સ્કોપ પર બંને ફુગ્ગાને એવી રીતે બાંધ્યું કે તેમની જેથી તેમની વચ્ચે આજે 8-10 સેન્ટીમીટરનું અંતર રહે. એટલે લાકડી કે સાયકલના સ્કોપ પર બંને ફુગ્ગાને એવી રીતે બાંધવાના કે જેથી તેમની વચ્ચે આશરે 8-10 સેન્ટીમીટરનું શું રહે? અંતર રહે. એટલે અહીંયા તમારે લાકડી કે દોરીનું અંતર 10 સેન્ટીમીટર રહે એવું ફુગ્ગાનું કરવાનું છે. પછી બંને ફુગ્ગાની વચ્ચેના ભાગ, બંને ફુગ્ગાની વચ્ચે જે જગ્યા છે ત્યાં ફૂંક મારી દેવાનું, બરાબર? અને પછી ફુગ્ગાની આજુબાજુ બીજી બીજી જગ્યાએ ફૂંક મારીને જોશો. ફૂંક મારીને ફુગ્ગાને તમે ઊંચે ઉઠાવી શકો છો? ના, નથી ઉઠાવી શકતા. એવી જ રીતે પ્રવૃત્તિ 8.4 20 સેન્ટીમીટર લાંબી અને 3 સેન્ટીમીટર કાગળની પટ્ટી લો. 20 સેન્ટીમીટર લાંબી એટલે ઓલમોસ્ટ 1 ફૂટ આપણી ફૂટ પટ્ટી હોય છે, એની થોડીક હોય 20 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટરની હોય 20 સેન્ટીમીટર લાંબી અને 3 સેન્ટીમીટર પહોળી કાગળની પટ્ટી કાપી લેવાની છે. પછી હાથના અંગૂઠા અને આંગળી વચ્ચે એક પટ્ટી આમ આ અંગૂઠા અને આંગળી વચ્ચે પટ્ટી પહોળી રાખવાની અને કાગળની પટ્ટીને એવી રીતના ફૂંક મારવાની છે. પટ્ટી ઉપર ઉચકાઈ જશે અને પહેલી એવું વિચારી કે પટ્ટી આમ ખૂબ જ ઉપર જતી, મૂજો
જ્યારે આપણે આને આપણે બોટલનો પ્રયોગ કરીએ તો મૂળા ઉપર ફૂંક મારી તો મૂળા આગળની હવાની ઝડપ વધારે, બરાબર? એટલે જે તે સ્થાને હવાનું દબાણ ઘટાડે એટલે બોટલની અંદરના ભાગમાં તેના મૂળાના ભાગ કરતાં હવાનું દબાણ વધારે, એટલે બોટલમાંની હવા શું કરે છે? બહાર ધકેલે. મેં તમને કહું ફૂંક મારો ને એટલે જશે ખરો પણ પાછો બહાર આવશે. એટલે હવાનું શું કહે છે કે આપણે ફૂંક માર્યો પવનનો એ મૂળા આગળ હવાની ઝડપ વધારે, આપણે ફૂંક મારે છે એટલે હવાની ઝડપ કેવી હોય? વધારે થાય. એટલે એ સ્થાને શું થાય? હવાનું દબાણ ઘટે. જ્યાં પવન બહુ જ હોય ને ત્યાં શું થાય? હવાનું દબાણ ઘટે. એટલે બોટલની અંદરના ભાગમાં જે હવાનું દબાણ છે એટલે આપણે મૂળા આગળ છે ને એના કરતાં અંદરના ભાગમાં હવાનું દબાણ કેવું હોય છે? તો કે અંદરના ભાગમાં હવાનું દબાણ વધારે થાય છે. બોટલમાંની હવા કાગળના ગળાને બહાર નીકળે. બોટલમાં જે હવા છે એ શું કરે છે? કાગળ માંથી એને ધકેલે એટલે બહાર આવે. કાગળ ફૂંક મારે તો શું થાય છે? બહાર આવે. પછી ફુગાવાની પ્રવૃત્તિ થાય. તો બંને ફુગ્ગા વચ્ચે ફૂંક મારે તો તે બંને એકબીજા તરફ ગતિ કરે એટલે બંને ફુગ્ગા એકબીજાની સામસામે એકબીજા બાજુ તરફ ગતિ કરે છે. ફુગ્ગાની વચ્ચેના ભાગમાં હવાનું દબાણ ઘટી જાય છે. કેમ? તો કે ફુગ્ગાની બહારના દબાણને લીધે ફુગ્ગાઓ એકબીજા તરફ ધકેલાય છે એટલે બહાર આપણે એકદમ જોશથી ફૂંક મારીએ એટલે શું થાય? હવાનું દબાણ ઘટે એટલે ફુગ્ગાઓ એકબીજા તરફ ધકેલાય છે. જ્યારે તમે કાગળની પટ્ટી પર ફૂંક મારો છો ત્યારે પટ્ટી ઊંચી થાય છે. આપણે પટ્ટી આમ કરીશું ફૂંક મારીએ તો શું થાય? પટ્ટી ઊંચી જ થાય છે. જો હું તમને બતાવું કાગળની પટ્ટીનો કરો મેં એટલી મોટી પટ્ટી નથી લેતી, હું ન લઈ લઉં છું. તમે તમારી રીતે મોટી લઈ શકો. અત્યારે પરથી પવન આવે છે, બરાબર? આ રીતના પકડાવો. પરથી પવન આવે એટલે આ પટ્ટી નીચે જાય છે, બરાબર? પરથી પવનનું વળી વાળો પટ્ટી નીચે જાય છે. અહીંયા બળીમાંથી એ પવન, અહીં બળથી એ પવન, બરાબર? એના કારણે શું થાય? પટ્ટી નીચે તરફ પડે. દેખાય તમને? મેં ખાલી પકડી રાખી તો પણ પટ્ટી હવે છે. એટલે એવું હોય તો પવન ના આવતો હોય એ જગ્યાએ તમે કરી દીધો અને પટ્ટી જરા જામી લઈએ પછી ફૂંક મારી છે તો ઉપરની તરફ જશે, બરાબર? કાગળની પટ્ટી પર ફૂંક મારી તો પટ્ટી ઊંચી થાય. કેમ? તો કે કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના દબાણમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે પવનની ઝડપ વધી. હવે જો આ પટ્ટી ઊંચે નાખી કેમ? કારણ કે પવનની ઝડપ બહારથી મને જે ફૂંક મારી ને એના કરતાં પવન બહારથી વધારે છે. બહારથી વધારે છે એટલે મારી જે ઝડપ છે એના કરતાં પવનની ઝડપ વધારે છે એટલે દબાણ ઘટે છે. એટલે શું થાય છે? પટ્ટી નીચે એ તરફ પડે છે. પવનની ઝડપ વધતા તે સ્થાને હવામાં દબાણમાં ઘટાડો થાય છે. એટલે પવનની ઝડપ જ્યાં વધે ત્યાં હવાના દબાણમાં શું થાય છે? ઘટાડો થાય છે. આપણે જયારે ઘરના છાપરા બહુ જ પવન ફૂંકાય ત્યારે કેવો થાય? જ્યાં જેને ઘરે છાપરા હોય એ ખબર હોય છાપરા ઓળે છે, બરાબર? ઘણીવાર તો આમ એટલો બધો પવન હોય તો છાપરા ઉડી જવાની કે પરિસ્થિતિ સર્જાય છે. છાપરું મકાનની દિવાલ સાથે નબળી રીતે જોડાયેલું હોય તો ઊંચું ઊંચું થઈને મૂકી જાય છે, બરાબર? પવન હવે હવા ગતિમાં ગતિશીલ હવાને શું કહેવાય છે? પવન કહેવામાં આવે છે. હવા જયારે ગતિમાં આવે છે ત્યારે તેને પવન કીધું ને ગતિશીલ હવાને શું કહેવાય છે? પવન. હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. હવા શું કરે છે? હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. જેમ દબાણનો તફાવત વધે તેમ હવાની ઝડપ વધારે એટલે વધુ દબાણથી ઓછા દબાણ તરફ જાય. એટલે જેમ એ બે વચ્ચેનો ડિફરન્સ વધે ને એમ પવન જ્યારે બહુ જ પવન આવે ને ત્યારે વિચારણ કે વધુથી ઓછાનો ડિફરન્સ વધારે ત્યારે પવન વધારે ફૂંકાય છે. કુદરતમાં એટલે જેમ દબાણનો તફાવત એમ હવાની ઝડપ વધુ, પરંતુ કુદરતમાં દબાણનો તફાવત કેવી રીતે ઉત્પન્ન થાય છે? બરાબર, તાપમાનમાં થતા ફેરફારનો ફાળો છે, બરાબર? આ બધી માટે આપણે શું કરવું પડશે? પ્રવૃત્તિ
અલગ પ્રવૃત્તિ છે. ગરમ થવાથી હવાનું કદ વધે છે. શું હવા ગરમ થાય તો શું થાય છે? ગરમ થવાથી હવાનું કદ વધે છે. આપણે એ પ્રવૃત્તિ હવે પછી કરીશું, બરાબર. આ સાથે અત્યારે આપણું પાઠ આઠમાં અત્યાર સુધીનું